વિદ્યાર્થી મિત્રો આપણે એસર્ટિવ સેન્ટેન્સ શીખ્યા છીએ બરાબર લાસ્ટમાં મે બે સેન્ટેન્સ શીખવેલા હવે આપણે બે સેન્ટેન્સ પછી ત્રીજું સેન્ટેન્સ આવેલા હતા આઈ સેન્ટ યુ અ મેસેજ યસ્ટરડે રાધા સેડ ટુ વિશાલ આપણને ખબર છે કે એસર્ટિવ વાક્ય એટલે સેડ ટુ ના બદલે ટોલ અને સંયોજક તરીકે શું મૂકવાનું તો કે ભાઈ ડેટ અહીંયા જુઓ રાધા સેડ ટુ વિશાલ એ ક્યાં આપેલું છે તો કે ભાઈ પાછળ તો પાછળ ને તમારે ક્યાં લઈ આવવાનું આગળ જ્યારે જવાબ લખો ત્યારે આગળ લઈ લેવાનું તો રાધા સેડ ટુ ના બદલે શું મૂકાશે ટોલ સંભાળનાનું સંભાળના સંયોજક તરીકે શું મૂકાઈ ગયું ડેટ કેમ ટોલ ને ડેટ મૂક્યો તો આપણને ખબર છે કે ભાઈ કયું વાક્ય છે તો કે ભાઈ સાદું સાદું વાક્ય છે એટલે ટોલ ને ડેટ મૂકાય આ મૂકાઈ ગયું અહીંયા જુઓ શું છે આઈ આઈ એટલે કયો પુરુષ તરત જ યાદ આવી જવું જોઈએ તો કે ભાઈ ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ એટલે કોને જોવાનું બોલનાર બોલનાર કોણ છે રાધા એટલે આઈ નો શું થઈ ગયો સી પછી જો તરત જ કયો ટેન્સ છે કરતા પછી ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ છે એનો મતલબ એવો કે સાદો ભૂતકાળ થયો સાદા ભૂતકાળ ને સમા ફેરવાનું તો ભાઈ પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ ની વાક્ય રચના શું તો ભાઈ હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ એટલે હેડ સેન્ટ નું પાસ પાર્ટિસિપલ સેન્ટ હવે જો યુ છે યુ એટલે કયો પુરુષ તો ભાઈ બીજો બીજો પુરુષ એટલે સાંભળનાર સાંભળનાર કોણ છે તો કે ભાઈ વિશાલ હવે યુ અને યુ એ પહેલું યુ છે કે બીજું યુ છે મેં તમને એવું કઈક જણાવેલું કે વાક્યની વચ્ચે યુ આવે એટલે કયું સમજવાનું બીજું હવે વિશાલ એટલે સાંભળનાર છે સાંભળનાર એટલે હી તો હી નું પણ તમારે બીજું મૂકવું પડે તો યુ તો યુ તો હી તો હિમ સેન્ટ હિમ અ મેસેજ ધ પ્રીવિયસ ડે બરાબર સમજો બરાબર ત્રીજો સેન્ટેન્સ જો માય ફ્રેન્ડ સેડ ટુ મી તો માય ફ્રેન્ડ સેડ ટુ ના બદલે શું મુકાશે વેરી ગુડ ટોલ મી બીજા સ્ટેપમાં સંયોજક દરેક વાક્યમાં ત્રણ સ્ટેપમાં જ કામ કરવાનું છે સેડ ટુ ના બદલે સંયોજક અને પછી ત્રણ પ્રકારના ચેન્જ ચેન્જ ઓફ પ્રોનાઉન ચેન્જ ઓફ ટેન્સ ને ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ્સ હવે ધેટ મુકાઈ ગયો બે સ્ટેપ પતી ગયા ત્રીજા સ્ટેપમાં ચાલો આ એટલે કયો પુરુષ તો ભાઈ પ્રથમ પ્રથમ પુરુષ એટલે કોણ છે તો ભાઈ માય ફ્રેન્ડ ફ્રેન્ડ એટલે હી પણ અને સી પણ હોઈ શકે તમે હી મૂકો તો પણ ચાલશે સી મૂકો તો પણ ચાલશે તો અહીંયા શું લાવ છું હી એના પછી તરત જો વિલ આવેલું છે વિલ પછી મોરૂપ એટલે એનો મતલબ એવો કે સાદો ભવિષ્યકાળ છે બરાબર આપણે એવું કંઈક સાતમો નિયમ એવો જોયેલો છે કે વિલ નું શું કરવાનું વુડ તો વિલ નું શું થઈ ગયું વુડ અને પછી કંઈક એવું લખાવેલું કે ક્રિયાપદ નો મોરૂપ એટલે ગેટ નો ગેટ ફર્સ્ટ પ્રાઇસ નેક્સ્ટ નું શું થશે ધ ફોલોઈંગ વીક સમજ પડે છે જો તમને આ વાક્ય સમજ પડશે તો જ બધું આવડશે નહીં તો આવડશે નહીં એટલે બરાબર સમજી લેજો આ સાત વાક્ય કરાવ્યા પછી પાંચ સાત વાક્ય કરાવું છું અને પછી તમને હોમવર્કમાં આપીશ એક એક્સરસાઇઝ તો જે તમારે જાતે કરવી પડશે દર્શના સેડ ટુ હર મધર તો શું થશે દર્શના અહીંયા ટોલ જ આવશે કેમ તો કે અહીંયા સાદું વાક્ય છે હર મધર સંયોજક તરીકે શું થાય ડેટ આઈ આઈ એટલે કયા પુરુષ તો કે પ્રથમ પ્રથમ એટલે કોણ છે દર્શના દર્શના એટલે શું જશે સી અહીંયા ટેન્સ જુઓ એમિસર વત્તા એનજી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ને સમા ફેરવાનો પાસ્ટ કન્ટિન્યુઅસ તો સી વોઝ સફરિંગ ફ્રોમ ફીવર છે ને ઇઝી શું આવડવું જોઈએ ચેન્જ ઓફ પ્રોનાઉન ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ્સ મોડે આવશે તો આ બધું ફટાફટ આવડી જશે અને આ જે છે એ જસ્ટ લાઈક એ મેથ્સ ગણિત જેવું જ છે એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જલ્દી સમજ પડશે છઠ્ઠું વાક્ય જુઓ માય મધર સેડ ટુ માય સિસ્ટર તો માય મધર સેડ ટુ હવે સ્પીડ આવી જશે ટોલ સાંભળનારનું સાંભળનાર આટલું કામ તો દરેકે કરી દીધું હશે બરાબર 50% કામ પૂરું હવે આમાં કેટલા પ્રકારના છે ત્રણ પહેલું છે આઈ આઈ એટલે કયો પુરુષ પ્રથમ માય મધર છે મધર એટલે શું થશે સી આઈ પછી મૂળ રૂપ છે જુઓ બરાબર કરતા પછી મૂળ રૂપ હોય તો કયો કાળ થઈ ગયો સાદો વર્તમાનકાળ સાદા વર્તમાનકાળને સમા ફેરવવાનું સાદો ભૂતકાળ તો વોન્ટ નું ભૂતકાળ નું રૂપ આવડવું જોઈએ બરાબર આઠમા ધોરણમાં આપણે શીખી ગયેલા વોન્ટ નું શું થાય સલમાન ખાન નું મૂવી છે ને વોન્ટ નું શું થશે
વોન્ટેડ બરાબર હવે તો જો યુ યુ એટલે કોણ છે કયા પુરુષ બીજો પુરુષ બીજો પુરુષ એટલે કોણ છે માય સિસ્ટર હવે વાક્યની વચ્ચે યુ આવ્યું એટલે કયું સમજવાનું તો કે ભાઈ બીજો બીજો યુ આવ્યું એટલે અહીંયા શું થઈ જશે યુ તો સી સિસ્ટર એટલે સી છે તો સી શું થશે હ ટુ આરોડ છે એટલે મૂળ રૂપ એટલે કહેશે ટુ ડુ યોર યુ યુ યોર બરાબર અહીંયા સાંભળનાર કોણ છે સી તો સી હર હર એટલે અહીંયા શું થશે હર હોમવર્ક ટુડે નું શું થશે ધેટ ડે બરાબર અને છેલ્લે શું આવશે ફૂલ સ્ટોપ હી સેડ ટુ મી નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ હી સેડ ટુ મી યુ કેન રિપેર ધીસ બાઇક તો હી સેડ ટુ ના બદલે ટોલ્ડ મી સંયોજક તરીકે શું મુકાઈ ગયો ધેટ યુ એટલે કયો પુરુષ તો કે બીજો પુરુષ બીજો પુરુષ એટલે કોને જોવાનું સાંભળનાર સાંભળનાર કોણ છે મી એટલે યુ નું શું થઈ જશે આઈ કેન નું શું થશે કુડ બરાબર સાતમો નિયમ છે જો બરાબર કેન નો કોટ થાય વિલ નો વોટ થાય મે નો માઇટ થાય બરાબર રિપેર ધીસ નું શું થાય નિયરનેસ વર્ડ ધેટ બાઇક બરાબર આ થયા એસરેટિવ સેન્ટેન્સ એટલે ફૂલ સ્ટોપ આવેલું હોય ફૂલ સ્ટોપ આવે એટલે સાદા વાક્ય અને સાદા વાક્ય એટલે સેટ ના બદલે ટોલ સંયોજક તરીકે ધેટ આટલું યાદ રાખવાનું અને બધામાં પ્રોસેસ તો સેમ જ આવવાની છે ચેન્જ ઓફ પ્રોનાઉન ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ્સ બરાબર આના પછી હું તમને 10 વાક્ય આપીશ તે તમારે જાતે બનાવવાના બરાબર એના આન્સર બી મૂકી આપીશ અને નેક્સ્ટ પછી આપણે આના પછી આપણે બીજા પ્રકારના સેન્ટેન્સ જોઈશું એ ઇન્ટ્રોગેટિવ બરાબર અત્યારે આ 7 વાક્ય નોટમાં લખી લેજો બરાબર અને લખ્યા પછી બીજા 10 સેન્ટેન્સ આપીશ 10 12 જે આવે તે તમારા હોમવર્કમાં એ તમારા હોમવર્કની એક્સરસાઇઝ કરવાની ઓકે મને આશા છે કે તમને આ બધું સમજાઈ ગયું હશે જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ કરી શકો છો અને ડાઉટ ક્લિયર કરી શકો છો થેન્ક યુ વેરી મચ